श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे मंदिर छे ते सोना ना थाए के देहे सुकाई जाए ए आदि गम्मे तेटला साधन करो पन हूँ जेवो छू तेवो जाने ते राजी थाउ छू एम महाराज कहू छे। मंदिर से सोना ना थाय हवे तो जाहो जलाली वधती जाय छे एटले बहारनुं बधुं रूप रंग बधुं घणुं थाय छे। सारूं छे पण स्वामीए कह्युं के मंदिर से सोना ना थाय देह सुकाई जाय। बधु तप व्रत बधु खूब करे पण हूँ जेवो छू तेवो जाने ते राजी थाउ छू एम महाराज कहे छे। महाराज एटला माटे ज पधार्या छे, नहीं तो ठेठ प्रकृति पुरुष हुई तो बीजू बधुं चालतुं हतुं ज। पण ब्रह्म ने परब्रह्म ये ओळखाय एटला माटे ज मां जे कहे अने एना तो बधुं अनंत कोटी ब्रह्माण्डनुं बधुं होय साज समाज तोय काही ना वरे। स्वामी एटला माटे कहे सोना मंदिर से सोना ना थाय एटले आवाज बूझी जाओ जल्दी गमे होय। अने बीजी बाजु देह कहीं तप कहीं सुकाई जाए बधुं करे पण तोय महाराजे कहूं के गमे साधन करो पण हूँ जेवो छू तेवो જાણે ત્યાં રાજી થાઉ છું। આ બધું આવી ગયું એકલા મહારાજને જાણે, બીજું બધું સોનાના મંદિર ના હોય કે તપ વ્રત ના કરે તોય મોટું કામ થાય મહારાજને જાણે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે પોતાને જીવરૂપ માને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નથી। જીવ તે કેટલાય દેહ બદલે આપણે કયા દેહને માન્ય કરવું આપણે કહું દેન અને ગયે જન્મે રાજા હોય ને આ જન્મે ફકીર હોય એટલે કયા જન્મ દેહને માન્ય કરવું એટલે એ તો બધું નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે, એ દેહના મામલામાં પડવું નહીં। પોતાના જીવરૂપ માને તેમાં તો દોષ રહ્યા છે એટલે અક્ષર જીવરૂપ માને એટલે દેહરૂપ માને એ ટૂંકમાં દેહમાં તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નહીં। અક્ષરરૂપ માને તો બધું અક્ષરરૂપ જે આપણે રોજ મંત્ર બોલીએ છીએ અક્ષરરૂપ માને એટલે આત્મારૂપ નહીં। એ આત્મારૂપ તો નિરાકાર છે, એ બીજી બાજુ તમને લઈ જાય પણ અક્ષરરૂપ માને અક્ષરરૂપમાં તો બધું અક્ષરરૂપ, અક્ષરથી કોઈ મોટો નથી કોઈ નાનો નથી અને અક્ષરરૂપ માને તે બધા અને અક્ષરરૂપ માનવાથી પછી જ પુરુષોત્તમની ભક્તિ થાય નહીં તો લોયાના સાતમામાં અક્ષરરૂપ થયા વિના તો થાય નહીં। મહારાજે પોતે જ વાત કરી વચનામૃતમાં
ઘરની વાત નથી, બાકી કે અક્ષરૂપ થયા વિના પુરુષોત્તમની ભક્તિ થાય નહીં. એટલે અક્ષર સ્ટેન્ડર્ડ છે, ત્યાં સુધી આપણે જવાનું છે. જેને અક્ષરૂપ થઈ ગયા પછી આપણે ભગવાનની ભક્તિ થઈ, તે પહેલાં ભગવાનની ભક્તિ થાય તેનું શું? તે એ ભક્તિ થાય છે એ અક્ષરૂપ થવા માટે થાય છે. પહેલાં અક્ષરૂપ થઈએ પછી પુરુષોત્તમની ભક્તિ થાય. ને અક્ષરમાં જવું છે એમ રહે છે, પણ અક્ષર પોતાને માને ત્યારે જવાનું ક્યાં રહેવું? આ બધું માર્મિક વાતો છે. સ્થૂળ દેહ બધું કરીએ, આપણે ભક્તિ કરીએ, એ બધું કંઈનું કંઈ લઈ જાય આપણને. પોતાને અક્ષર માને ત્યારે જવાનું ક્યાં રહેવું? એટલે અને અહીંયા જ અક્ષર રૂપ માને ત્યારે અક્ષરધામમાં જવાય, એના તો જવાય નહીં. અહીંયા જ આ સાધન અવસ્થામાં જ બધું પૂરું કરી દેવા પડે, પછી આપણે તે તો ફળ છે. અક્ષરધામમાં જવું એ તો ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીજે. આપણો જન્મ બે વાત સાધવા સારું થયો છે, શું કરવા? ખાવા પીવા માટે થાય છે તો એવું જ, ખાવા પીવા સુવાનું અને ફરતા ફરવાનું. પણ મહારાજે સ્વામી કહ્યું કે આપણો જન્મ બે વાત સાધવા સારું થાય. જો સ્પષ્ટ થવું જોઈએ કે આપણે શું કામ જન્મ્યા છીએ. સત્સંગમાં અક્ષર પુરુષોત્તમ અને બીએપી સંતો જન્મ આવ્યો છે, તે આ વસ્તુ થવી જોઈએ, નહીં તો કોઈ અર્થ નથી. ખાધું પીધું તો અનંત જીવ અનંત બ્રહ્માંડમાં ખાવાનું પીવાનું બધું ચાલે જ છે. પણ શ્રીજી મહારાજ અહીં આવ્યા આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં આપણી પાસે આવ્યા, કેટલો દાખલો કરીને આવ્યા. અનંત બ્રહ્માંડ, અનંત ગેલેક્સીઓ, અનંત આકાશગંગા, એમાં મહારાજે શોધી કાઢ્યું ને આપણી પૃથ્વી જે તલ જેવી નહીં, ટીપુડી નહીં, એમાં આવ્યા છે. તો મહારાજને કેટલો દાખલો પડ્યો હશે. તો હવે મહારાજ આયા શા માટે એ જાણવું છે. ખાવા પીવા બધું તો છે જ બધું, અનંત બ્રહ્માંડમાં અનંત જીવું બધું ખાવું પીતો બધું કરે. પણ મહારાજ આવ્યા છે આ બે વાત કરવા, તે એ વાત જાણવી ખાસ કહીને. તે અક્ષર આપણો જન્મ બે વાત સાધવા સારું થયો છે, તેમાં એક અક્ષરરૂપ થવું, તેમાં દેહ અંતરાયરૂપ છે. દેહ જો જે આપણે ખાવા પીવા મોજ કરવા કરે છે એ જ અંતરાયરૂપ છે, એ જ આપણે પોતાને અંતરાયરૂપ અક્ષરરૂપ થવું ત્યાં દેહ અંતરાયરૂપ છે. ને બીજું ભગવાનમાં જોડાવું, ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે, એ બે ખોટાળી. સંગમાં તો તમારે
જૂનાગઢમાં બે સાધુ બે વ્યક્તિ ગઈ સાધુ થવા માટે. તો એકને છ અંગરીઓ સાધુ મળ્યો. એ ક્યાં જાઓ છો દર્શન કરવા? દર્શન જો આ રહ્યા સ્વામી છેટે દેખાય અને નાસ્તો પાણી કરીને જાઓ પછી. અને બીજો તો ઠેઠના સ્વામીને ચરણ સ્પર્શ કરીને પછી બધી વાત. તો સ્વામી કહે તમે બે જણ આવ્યા હતા ને બીજો ક્યાં છે? સ્વામી કહે કે તો એક સાધુ પાસે નાસ્તો પાણી કરીને પછી આવવાનો છે. સ્વામી કે ગયો 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 લખ ચોરાસી જન્મ મરણને ગરવા. હવે ઠેઠ અક્ષરધામમાં પહોંચ્યા પણ સંઘ કેટલો બધો બળવાન ગરવાસ ચોરાસી સામાન્ય થઈ ગયા. એ સંઘ કેટલો અંતરાયરૂપ છે. ઠેઠ પ્રાપ્તિ અક્ષરધામ ખાલી આટલું જ કરવાનું હતું. એટલામાં બધું ફેંકાઈ ગયો. હાઓ ફેંકાઈ ગયો. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ. એટલે ગુણ જ ના હોય તો શું દેખાડવાનું? પણ ગુણ હોય, ખરેખર ગુણો તો બધામાં હોય પણ દેખાડે. તો મારે સ્વામી કંઈ કનિષ્ઠ બાપ નંબર આપ્યો. ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ. દેખાડે ને ઢાંકે નહીં તે મધ્યમ. એવું મોટા ભાગે થાય છે. દેખાડે ને ઢાંકે નહીં તે મધ્યમ. જેવું ચાલે છે એવું ચાલવા દેવું. ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. આ બધા શાસ્ત્રીમાં યોગી આપા પ્રમુખ સાહેબમાં બધા ઢાંકે ખબર જ ના પડે તમને. જે આપણે તો આ જીવન ચરિત્ર લખાયું છે તારે ખબર પડી એ તો કેટલું ઢાંકી રાખે બધું. અને આમે સહેજે સહેજે જણાવવા જ ના દે. તો કોઈ જાણવા જાય તો ઢાંકી દે, જણાવવા જ ના દે. એકદમ સામાન્યપણે વર્તે તો મને ખબર ના પડે. હવે તો મુંબઈમાં એક હરિભક્ત હતા. એ સ્વામી યોગી અપાએ પત્ર લખે એમના ઉપર. તો બધાને દેખાડે અને વંચાવે પત્ર. તો મેં પણ વાંચ્યું હતું પણ મેં કહ્યું ઉપર શું લખ્યું છે? નીચે બધું તો વખાણ જે એ બધું લખ્યું છે. અને ના ઉપર તો સામાન્ય છે ના કંઈ જોવા દો. સ્વામી કહે ત્યાં મહા પૂજા બાકી છે તે સત્ય લખાઈ દેજો અને પછી બધા વખાણ ના લખ્યા. તો મહા પૂજા ઉઘરાવવા માટે વખાણ કર્યા હતા. તે એવું છે. ને મોટા હોય તે આપણા ઠેરાવને આપણી રૂચિ અનુસારે પ્રતિપાદન કરે. જે એ આપણે ડિસ્ટર્બ ના કરે તો તે રૂચિ હોય એમાં જોડી દે, એ સેવામાં જોડી દે, આ સેવા જોઈ દે. એટલે જ્ઞાનમાં જ્ઞાન કથાવાર્તા કરે એમાં જોડી દે. આગળ બધી રીતે આગળ વધે એ એમનો ઠરાવ. એમ મારી પીટીને પ્રવૃત્ત કરો
એ વાત જુદી છે. એમાં લખ્યું છે એ મારી પીટીને એટલે ધોલ ધપડ પણ એવી રીતે નહીં, મારી પીટીને એટલે એટલે ગમે એમ આગ્રહ, એમનો આગ્રહ રહે, આગ્રહ કે પ્રભુ કરવું છે એવો આગ્રહ. બીજી રીતે મારી પીઠીને ધોલ ધપડ હોય એવી રીતે નથી. એટલે મોટા હોય તે આપણા ઠેરાવ અને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. આપણું જેવું મનમાં હોય એ તે ભક્તિ છે, એટલે સેવા હોય, જ્ઞાન હોય, કથા હોય, એ ભક્તિ છે. પણ તોય એમાં ફેર પડે, પણ તોય મોટા હોય એટલે આગળ વધે છે ને. અને મચડીશું તો બેન બગડે, એટલે મચેડે નહીં. તો ભક્તિ છે એમ માનીને આગળ ધીમે ધીમે વધશે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરીજે. એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે. તેમ ભગવાનનું બળ અને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે. કેટલું બધું હોય હાવ ઠેકાણા વગરનું. પોતા પોતાના પતિનો ગર્ભ અને પરપુરુષનો ગર્ભ કેટલું જમીન આસમાન. એ તો અધર્મને આ બધું બધું લાગુ પડે. તો એટલો તો ફેર પડ્યો કે એક તો મહારાજનું બળ અને સાધન અને સાધનનું બળ આટલું ભાઈ. સાધન કાંઈ કામ કરે એ સ્વામી વાત. સ્વામી કહ્યું કે સંત કહે તેમ કરવું તે શેષ છે, મનગમતું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય તે આખા મંદિરનું કામ એકલો કરતો હોય, અને ગમે એટલા સત્સંગ કરાવતો હોય પણ તો પણ તે ન્યૂન છે. અને જે ત્રણ ટણા ખાતો હોય આરસુ એનું ઊંઘી રહેતો હોય, જો એવા દોષે યુક્ત હોય તે નિર્ગુણ છે. અને સ્વામી કહ્યું અને જેને 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. સ્વામી પાકું કહી દીધું. પણ કેટલું બધું કહેવાય, ત્રણ ટણા ખાતો હોય ને સૂઈ રહેતો હોય પણ જો સંત કેમ કરે તો નિર્ગુણ છે, નિર્ગુણની કક્ષા મૂકી દીધા. કેટલું બધું હોય તો જો એટલે આ સ્વામી વાત કરીએ આ છે. એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તો ફેર છે. તેમ ભગવાનનું બળ અને ભગવાનનું સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી જે. શાસ્ત્ર છે તે કાર્ય છે અને મોટા છે તે કારણ છે. ઘણા બાળકો આ એ વાતો નાની ટૂંકી ટચ, પણ કેટલું બધું છે ભાઈ ગોખતા. મેં ઘણી વાર આપણે ઘણી વાર સાંભળ્યું છે ટૂંકી વાત. એ તો ટૂંકી વાત એટલે ગોખાય છે, પણ એમાં ઘણું બધું મર્મ છે. શાસ્ત્ર છે કાર્ય છે ને મોટા છે તે કારણ છે. કારણ તો આટલું જ હોય અને કાર્ય તો જો બધા 1100 મંદિર કર્યા એ બધા એ કાર્ય છે. અને કારણ તો પ્રમુખ સ્વામી છે આટલા બધે. અને કારણ બળવાન છે, અને કારણ દેહમાંથી તો બધું ઊભું થયું છે જન્મ મરણ. કારણ દેહ હે, કારણ દેહને જ માયા કહી છે. શાસ્ત્ર તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે. કેટલું બધું
આપણે તો સામાન્ય ગણી ના કે આ ચાલો, પણ કેટલો બધો ભેદ છે. જો આનંદ કોટી બ્રહ્માંડ બધા એ કાર્ય છે, અને સ્વામી અથવા મુક્તો જે બ્રહ્માંડ સંચય એ કારણ છે. સ્વામિનારાયણની સ્વયં વાત કરી છે, નિરંતર પોતે પોતાનો તપાસ કરવો, પાછું વળીને જોવું છે. આ ખાસ રોજ તમારે સર પહેલાં બધી ક્રિયા પહેલાં આ વિચારી લેવું તો આખો દિવસ સારું જાય. નિરંતર પોતે પોતાનો તપાસ કરવો, પાછું વળીને જોવું છે આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. રોજ તપાસ કરી સવારનો પહેલાં પહેલો આ તપાસ આ શરૂઆત નથી કરી, પછી પોતાને આત્માને આ બધું માનવું, પણ હું શું કરવા છે શું થઈ રહ્યું છે એની અંદર તપાસ કરી. ત્યાં ડાયરેક્શન છે. આપણે કાર ગાડી ચલાવતા હોઈએ પણ આપણને એડ્રેસ ખબર હોય ક્યાં જવાનું છે ક્યાં છે, અને જાણ્યા વિના તો ક્યાં નીકળે કઈ ઠેકાણા વગર. તો જે આ કાર્ય મારે શું કરવાનું છે શું કરી રહ્યું છે એ એડ્રેસ છે, એક્ઝેક્ટ તમે ક્યાં પહોંચવાનું છે એ તમને બતાવે છે. નહીં તો પણ આપણે તો કોઈ વિચાર કરતા આ સાધુ થયા 60 વર્ષ થયા તો સાધુ થયા તોય આપણને ખબર નહીં કે શા માટે આવ્યા છે શું કરવાનું છે એ ખબર ના રહે. પણ રોજ તપાસ કરું. સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરી છે, રૂચિવાળા 5 ભેગા હોય કે 2 ભેગા હોય, રૂચિવાળા 5 ભેગા હોય કે 2 ભેગા હોય તો પણ 1,00,000,000,000 ભેગા છીએ, ને તે વિના તો ગમે તેટલા ભેગા હોય તો પણ એકલા છીએ. આપણે સ્ટેશને જઈએ, રેલવે સ્ટેશન, તો બધા કેટલા બધા હોય, માર ટોળાએ ટોળા બંધ હોય, પણ એક રુચિ ના હોય એને ટોળું કહેવાય. પણ એક રુચિ હોય તો સંગ કહેવાય, એ ખરેખર કહેવાય. બધા બીજે બધે ટોળું જ કહેવાય, એ સંઘને કહેવાય. 2 1 રૂચિવાળા હોય તો સંઘ કહેવાય, 1,00,000,000 બરાબર કહેવાય. કેમ કે ઓલા બધા અટવાય છે, આગા પાછા થાય છે, કોઈને કાંઈ દિશા જ નહીં, ગમે એમ ફરે છે. રૂચિવાળા 5 ભેગા હોય કે 2 ભેગા હોય તો પણ 1,00,000,000 ભેગા છીએ. ખરેખર આ કેટલી સૂક્ષ્મ વાત છે. આ સ્વામી પ્રમુખ ગુણાધિધાન સ્વામી કરે, આ સાયકોલોજીસ્ટના રેન્જમાં એને આવે. સાયકોલોજીસ્ટ હોય રેન્જમાં આ બધા આ બધું મોટું મોટું કારખાનું થાય છે, એ સંપી થાય બધે એનું કારણ છે કે 2 1 રૂચિવાળા હોય તો ખા. સ્વામી તો કેટલું બધું એક એક જ લીટીમાં કહી દીધું. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે, મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનને ઘસારો આવે,
મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનમાં ઘસારો આવે, ને ધ્યાન ભજન કરે તો સંગમાં ઘસારો આવે, તેમાં શું કરવું? બે કરણ તો બે છે, પણ આ બે સાથે આવે તો કરવાનું શું? એમ તો મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનને ઘસારો આવે, એ વાત સાચી છે. એટલે કથા વાર્તા ધ્યાન ભજન આપણે જે મારા ફેરવી એ બધામાં ઘસારો આવે તો કરવું શું? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. તે પ્રશ્નનો ઉત્તર કર્યો છે. સંગ કરો, સંગ કરો એટલે ધ્યાન ભજન માનસી જે કરો એમ ભલે ઘસારો આવે. એવું નહીં, એ તો માનસી પૂજા બધું બધું જ કરવાનું છે. આની તો પણ જ્યારે મોટા પુરુષ વાત કરતા હોય ત્યારે તે વખતે સંગ કરી લો, પછી માનસી થોડો ઠેલો એનો વાંધો નહીં. સંગ થશે તેમાંથી વિષય ટળવાના છે, અને વિષય ટળવા પછી બધું ધ્યાન ભજન બધું થશે. એ તો ધ્યાનમાં ઘનશ્યામદાસની જેમ ગોટાવર છે, બીજાને લાગે કે કેટલા મોટા સંત છે, બધું શું કરે છે, ધ્યાન ધરે અખંડ હલતાય નથી, કીડી મકોડી ચડે તો હલતા નથી એવા, પણ મનમાં ગોટા જ બધા. તો સ્વામી કહેવું કે સાધુરામ શું ગોટાવાળો છે, કે મારે તું કહો છો હું ધ્યાન કરું છું ને પૈસા કે ભગરી ભેંસનો માથે હાથ ફેરવતા હતા. ઓહો, હું જાણતો તો સ્વામી સામાન્ય છે, તમે તો ચક્રવર્તી છો. પછી મહિમા સમજ્યા. મોટા પુરુષ જાણે બધું પણ કે નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય.